સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો એસી ટકા વરસાદ પડ્યો છે જેના કારણે એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં બધે સારું સારું છે ના પણ તેવું નથી ભાવનગર પર મેઘરાજા છે ભાવનગરમાં સીઝનનો એકસઠ ટકા વરસાદ પડ્યો છે પણ જિલ્લાના તેર જળાશયોમાંથી ત્રણ જળાશય ભરાયા છે જ્યારે પાંચ ડેમ તો દસ ટકાથી પણ ઓછું પાણી ધરાવે છે જેના કારણે ભાવનગરમાં જળ સંકટ ઊભું થાય તેવી શક્યતા છે ભાવનગરમાં જળસંકટના એંધાણ સિઝનનો સરેરાશ એકસઠ ટકા વરસાદ તેમ છતાં જળાશયો ખાલી ખમ પાંચ ડેમમાં દસ ટકાથી ઓછું પાણી સૌરાષ્ટ્રમાં સીઝનનો એંશી ટકા વરસાદ પડી રહ્યો છે પરંતુ કેટલાક જિલ્લામાં જળસંકટના એંધાણ છે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો એકસઠ ટકા વરસાદ પડ્યો પરંતુ ગત વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે જેના કારણે જળાશયોમાં જોઈએ તેટલો પાણીનો જથ્થો નથી જિલ્લાના મુખ્ય ત્રણ જળાશય પચાસ ટકા સુધી ભરાયા છે પરંતુ પાંચ જેટલા ડેમોમાં દસ ટકાથી ઓછું પાણી જોવા મળી રહ્યું છે ભાવનગરના કયા જળાશયમાં કેટલું પાણી છે તેની વાત કરીએ લાખણગા ડેમમાં બે પોઈન્ટ સત્તર ટકા પાણીનો જથ્થો છે હમીરપરા ડેમમાં બે પોઈન્ટ અડતાલીસ ટકા પાણી જસપરા ડેમમાં છ પોઈન્ટ અઢાર ટકા હણોલ ડેમમાં છ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા પાણી છે તો રજાવર ડેમમાં સોળ ટકા ખારૂ ડેમમાં છવ્વીસ ટકા બગડ ડેમમાં સત્યાવીસ ટકા પાણી છે તો પિંગળી ડેમમાં ત્રીસ ટકા જ્યારે રંગોળા ડેમમાં તેત્રીસ ટકા પાણીનો જથ્થો છે જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા મુખ્ય ત્રણ જળાશય હજુ પચાસ ટકા સુધી જ ભરાયા છે શેત્રુંજી ડેમમાં છેતાલીસ ટકા પાણીનો જથ્થો છે તો કાળુભાર ડેમમાં સાહીઠ ટકા જ્યારે રોજગી ડેમમાં સાહીઠ ટકા પાણીનો જથ્થો છે શેત્રુંજી ડેમ અડધો ભરાતા ભાવેણા વાસીઓની અડધી મુશ્કેલી હલ થઈ ગઈ છે શેત્રુંજી સિંચાઈ યોજના એ મુખ્ય યોજના છે શેત્રુંજી છેતાલીસ ટકાએ ભરેલો છે જ્યારે બીજી એક રોજકીય યોજના છે એ સાહીઠ ટકા છે જ્યારે કાળુભાર ડેમ એ ઓગણ સિત્તેર ટકા છે બાકીના ડેમો છે આ ખાલી સ્થિતિમાં છે શેત્રુંજી ડેમ છેતાલીસ ટકાએ ભરાયેલો છે જેથી પીવાના પાણીની આવતા વર્ષ માટે ભાવનગર શહેર પાલીતાના શહેર અને ગારિયાદાર જૂથ પાણી પુરવઠા યોજનામાં પીવાના પાણીની સમસ્યા રહેતી નથી પરંતુ જિલ્લાના અન્ય ખાલી ખમ ડેમો જોતા જળ સંકટના એંધાણ જોવા મળી રહ્યા છે સિંચાઈના પાણીનો પ્રશ્ન આગામી દિવસે મોટો બનવાની શક્યતાને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે હા ભાવનગર જિલ્લામાં ઘણા ડેમો આવેલા છે પરંતુ એમાંથી ચાલીસ થી પચાસ ટકા જેવા ડેમ ભરાણા છે અને પીવાના પાણીનો તો વ્યવસ્થા થઈ છે પણ અમે ખેડૂત છીએ ખેડૂત ક્યાંથી પાણી કાઢે કૂવામાં નથી નથી બોરમાં પાણી તો જો સરકાર શ્રી જાગે અને સૌની યોજનામાં જે નર્મદામાંથી ડેમમાં પાણી ઠલવે તો અમારે કંઈક પાક ઉજરે એમ છે બાકી અત્યારે પાક આમ તો લગભગ નિષ્ફળ જવા આવ્યા છે તો એને સિંચાઈ માટે તો પાણી ખેડૂતોને આપવું જોઈએ ને ખેડૂતો શું કરે શું એમાં વરસાદ તો છે નહીં અત્યારે ભાવનગર જિલ્લામાં ટોટલ ક્યાંય બહુ ધોરી મેઘ મેઘ થયો જ નથી સિંચાઈ માટે તો એને પાણી ખરેખર છોડવું જ જોવે એમ સરકારશ્રીને એટલી વિનંતી કરી છે કે સફાળી જાગે પીવાનું પાણી તો બે હજાર પચીસ સુધી તકલીફ જેવું નથી પરંતુ ભારત દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ છે ખેડૂતો સિંચાઈનું પાણી ક્યાંથી લાવશે મહત્વનું છે કે ભાવનગરના ડેમ ભલે હાજી ખાલી હોય પણ ચોમાસાની સિઝન હાજી પૂરી નથી થઈ આશા છે કે ભાવનગરમાં પાછોતરો વરસાદ જળાશયો ભરશે આપણી બધી જ યોજનાઓમાં સિંચાઈ મુખ્યત્વે ઓક્ટોબર નવેમ્બરથી ચાલુ કરી અને એપ્રિલ મહિના સુધી ચાલુ રહેતી હોય છે હાલ હજી વરસાદ આવવામાં એક મહિના જેવો સમયગાળો બાકી છે જે ચોમાસાનો ત્યાં સુધીમાં જો ડેમ ભરાઈ જશે ભાવનગરમાં માથું ઉચકી રહેલી પાણીની સમસ્યાનો બધો દારૂમદાર વરસાદ ઉપર છે જો સિઝન પૂરી થવા પહેલાં ભાવનગરમાં સારો વરસાદ પડે છે તો ભાવેના વાસીઓને મોટી રાહત મળશે પરંતુ જો મેઘો રિસાયેલો રહે છે તો ભાવનગરમાં જળસંકટ ઊભું થશે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ